રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં વિવિધ મિલકતોને સીલ પણ કરવામાં આવી છે ત્યારે ફેડરેશન ઓફ હોસ્પિટાલિટીના નેજા હેઠળ આજે વિવિધ હોટલો તથા રિસોર્ટના માલિકો નવન્યૂ પ્રિન્સિપલ કમિશનરને આવેદન આપવા પહોંચી ગયા હતા તેઓએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી કે હાલ ફાયર એનઓસીની જ્યારે વાત કરવામાં આવે છે તો ઘણા ખરા કિસ્સામાં હોટલ તથા રિસોર્ટ એ દાયરામાં નથી આવતા છતાં પણ તેઓને સીલ મારવામાં આવ્યા નથી હાલ જે રીતે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે તે અવધિને વધારવામાં આવે અને જરૂરી તમામ ફાયરને લગતા સાધનો તથા જરૂરી દસ્તાવેજો હોય તે મેળવવાની તજવીજ હાલ એસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવશે પરંતુ હાલની વિકટ પરિસ્થિતિને ધ્યાને લઈ જો આ તમામ મિલકતોના સીલ નહીં ખુલે તો ભવિષ્યમાં ખૂબ મોટું આર્થિક નુકસાન પણ પહોંચી શકે છે મારું નામ વિજય કોરાટ છે પાર્ટી પ્લોટ એસોસિએશનનો રાજકોટમાં પ્રમુખ છું અમારે રજૂઆત અમે સરકારના જે નીતિ નિયમો જે બનાવ્યા છે એ બધાનું અમે પાલન કરવા તૈયાર છીએ પણ જે પાર્ટી પ્લોટ હોટલ રેસ્ટોરન્ટ બધા સીલ મારે છે તો સીલ માર્યા માર્યા પછી સીલ ખોલવાની જે પ્રક્રિયા છે એ ગાળામાં જે ત્રણ મહિનાનો સમય આપે છે એમાં એ લોકો ધંધો બંધ રાખવાનું કહે છે તો અમારી એટલી જ લાગણી છે કે અમે બધું પાલન કરવા તૈયાર છીએ પણ તમે જે સમયગાળો આપો છો એ દરમિયાન અમારો બિઝનેસ પણ જે રીતના સ્કૂલ અને કોલેજોમાં ચાલુ છે એવી રીતના અમારો બિઝનેસ પણ ચાલુ રહીએ અને અમે એને સોગંદનામું એ બધું આપવા તૈયાર છીએ કે ત્રણ મહિના દરમિયાન અમે તમારા બધા નોમ્સ જે છે નિયમો છે એ બધાનું પાલન કરવા બંધાયેલા છીએ અને પછી અમે જો એ સમયગાળામાં ન કરીએ તો તમે અમારો ધંધો બંધ કરાવી દીયો કમિશનરે એમ કીધું છે કે અત્યારે કે અત્યારે અમારે પ્રાયોરિટીમાં સ્કૂલ અને હોસ્પિટલ છે આના પછી નેક્સ્ટ મહિમા તમારું અમે ધ્યાન દોરી આ બાબતનું ધ્યાન દોરી અમે ઉપર સુધી રજૂઆત વાત કરશું કેટલી હોટેલ પાર્ટી સીલ કરવામાં આવ્યા છે આજ સુધી રાજકોટની છસો પ્રોપર્ટીને કહી રહ્યા છે ને એમાં મોટા ભાગે પાર્ટી પ્લોટ રેસ્ટોરન્ટ અને હોટલ જ છે આમ લોકોને ઘણી બધી હેરાનગતિ રહેવાની છે કારણ કે લગ્ન પ્રસંગ છે સગાયું છે આ બધા આપણા જે પ્રસંગો છે એ પ્રસંગો ઉજવવા માટે આપણે હોટલ રેસ્ટોરન્ટ પાર્ટી પાર્ટીપોટમાં આપણે જતા હોઈએ છીએ અને એના હિસાબે હમણાં જ થોડા દિવસ પહેલાં જે એક સાથે સીલ માર્યા એમાં ઘણો બધો પ્રોબ્લેમ થયો હતો બધાનું બુકિંગ મેરેજનું સગાઈનું એવા બુકિંગ હતા અને આગલી દિવસે સીલ લાગ્યું હોય એવા દોઢસો નવા દોઢસો ફૂટના રિંગ રોડ ઉપર ત્રણ ચાર પાર્ટી ફૂટના સીલ માર્યા અને બીજે દિવસેની આપણે પ્રસંગ હતા તો એ લોકોને હેરાનગતિનો બહુ સામનો કરવો પડ્યો છે પછી એને જેની અહીંયા પ્રસંગો હોય એને પછી એની અવેજીમાં ગમે એ જગ્યામાં એને જમણવાર કે એવું કરવું પડે અમારું હોસ્પિટલ હોસ્પિટાલિટી એસોસિએશન આખે આખું ફેડરેશન બનાવ્યું છે એમાં સાત એસોસિએશન હોસ્પિટાલિટી લગતા જોડાયેલા છે અને જો આગામી સમયમાં સરકાર દ્વારા રજૂઆતમાં ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આગ અગાઉ ગાંધી માર્ગે અમે એવું નક્કી કર્યું છે કે આપણે ગાંધી માર્ગે આંદોલન કરવામાં આવશે